કહેવાય છે કે ગુજરાત વિકાસની કેડીએ કંડાઈ રહ્યું છે, પરંતુ હજુ ગુજરાતના કેટલાય એવા ગામડાઓ છે જે પાયાની સુવિધાઓથી પણ અંજાન છે. આવું જ એક ગામ છે રસાણા, જે ડીસા તાલુકામાં આવેલું છે, જેના સ્થાનિકોએ માળખાની સુવિધાઓના અભાવ અંગેનું આવેદનપત્ર નાયબ કલેક્ટરને સોંપ્યું છે. વિકાસના મુદ્દા પર ભાજપ સરકાર હંમેશા ચૂંટણીઓ જીતે છે, પરંતુ શું વિકાસ થયો છે ખરા? વાત છે ડીસા તાલુકાના રસાણા ગામની, જ્યાં આજના આધુનિક યુગમાં પણ વિકાસ શબ્દ માત્ર નામ પૂરતો જ સાંભળવા મળે છે. કારણ કે હકીકત કંઈક અલગ જ છે. ગામમાં નથી સ્ટ્રીટ લાઇટ કે સફાઈની કોઈ જ પ્રકારની સુવિધા. આવા અનેક મુદ્દાઓને લઈને ગામના યુવાનો દ્વારા જિલ્લાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા ગામના વિકાસ માટે અપાતી ગ્રાન્ટની પણ ચોખવટ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજે અમે રસાણા મોટાના યુવાનો કલેક્ટર નાયબ કલેક્ટર કચેરી આવેલા છીએ. ગામની અંદર સ્ટ્રીટ લાઇટોની ગંદકી માટે અવારનવાર ગંદકી ફેલાય છે, અને સ્ટ્રીટ લાઇટો અમારી બંધ, વર્ષોથી બંધ પડેલી છે, એ માટે આવેલા છીએ. કે ગામજનો જે સ્ટ્રીટ લાઇટોનું લાઇટ વેરો ભરે છે અને ગંદકી માટે સફાઈ વેરો પણ ભરે છે, છતાં અમને આની સુવિધાઓ મળતી નથી, માટે અમને આ અરજી આપવા માટે આવેલા છીએ, આવેદનપત્ર આપવા આવેલા છીએ. તો સરકારશ્રીએ અમારી નોંધ લેવી. પ્રકાશ ગોસ્વામી, CN24 ન્યૂઝ, ડીસા.